નમસ્કાર મિત્રો હું છું વિરેન પટેલ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ યોજના ગુજરાતીની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે પશુપાલક માટેની જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નવી યોજના જે બહાર પાડવામાં આવી છે જેમનું નામ છે ખાણદાણ સહાય યોજના જી હા મિત્રો જે પશુપાલક માટેની જે યોજના ખાણદાણ સહાય યોજના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો આ યોજનાની અંદર લાભાર્થીઓને એકસો પચાસ કિલો એટલે કે દોઢસો કિલોની ખાણદાન યોજનાનો લાભ મળવા પાત્ર છે જી હા મિત્રો કે જેમની અંદર અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ કે સામાન્ય જાતિના જે સભાસદ પશુપાલકોના પશુઓ જે ગાય ભેંસ જેવા વ્યાણ બાદ દાણ ખરીદી પર જે સહાય મળવા પાત્ર છે જી હા મિત્રો તો આ સહાય કોને મળવાપાત્ર છે આ સહાય મેળવવા માટે જે ઓનલાઈન અરજી જે અત્યારે ચાલી રહેલી છે તો એ અરજી કઈ રીતના કરવી તમે ઘર બેઠા તમારા મોબાઈલના કે કોમ્પ્યુટરના કે લેપટોપના માધ્યમથી તમે આ અરજી કરી શકો છો ખાણદાણ સહાય યોજનાની તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આ યોજનાની અરજી તમે તમારા મોબાઈલના માધ્યમથી તમારા ઘર બેઠા તમે કઈ રીતના કરી શકો વિડીયોની શરૂઆત કરતા પહેલાં મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બે લાયકોન પર ક્લિક કરો કે જેથી કરીને તમને આવી અવારનવાર ગુજરાત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે નવી યોજનાઓ સ્કીમો કે કોઈ ભરતીઓ ગવર્મેન્ટની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો થોડોક લાંબો છે પણ જોતા રહો મિત્રો આજના વિડીયોની અંદર જે ખાણદાર સહાય યોજના છે તો એમની પ્રોસેસ જોઈએ તો સૌથી પહેલા તો તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર લેપટોપની અંદર ગૂગલ બ્રાઉઝર ઓપન કરો ગૂગલ બ્રાઉઝર ઓપન કર્યા પછી ખોલ્યા પછી અહીંયા તમારે આઈ ખેડૂત લખીને સર્ચ કરવાનું છે આ રીતના તમારે આઈ ખેડૂત લખવાનું છે ને આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે તમારા મોબાઈલની લેપટોપ કોમ્પ્યુટરની અંદર સામે આ રીતના એક સ્ક્રીન આવશે જેમની અંદર આઈ ખેડૂત વેબ પોર્ટલ ફોર એગ્રીકલ્ચર ફાર્મિંગ વેલફેર ડોટ કો જે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આઈ ખેડૂતની જે વેબસાઇટ છે પોર્ટલ છે એમની લિંક આવી જશે અહીંયા તમારે ઉપર એમની વેબસાઇટ પર અહીંયા ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આઈ ખેડૂતનું પોર્ટલ આઈ ખેડૂતની વેબસાઇટ ખુલી જશે જે આ રીતના હશે હવે મિત્રો આપણે જે પશુપાલક જે યોજના છે તો એ યોજનાનો ફોર્મની અરજી કરવા માટે સૌથી પહેલાં તો અહીંયા જે મેનુ આપેલા છે ઘણા બધા એમાં અહીંયા યોજના નામનું એક મેનુ છે એ મેનુ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું મિત્રો આ મેનુ ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન સામે આ રીતના તમારી મોબાઈલની સ્ક્રીન પર આવી જશે પેજ હવે મિત્રો અહીંયા ઘણી બધી યોજનાઓ અત્યારે ચાલી રહેલી છે જેવી કે ખેતીવાડીની યોજના છે પશુપાલકની યોજના છે બાગાયતી યોજના છે મત્સ્યપાલનની યોજના છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલની યોજનાઓ છે મિત્રો ઘણી બધી યોજનાઓ છે પણ આપણે અત્યારે જે દાણ ખાંડની જે યોજના જોવાની છે તો એમાં આપણે જે બીજા નંબરની યોજના છે પશુપાલનની યોજના એ પશુપાલનની યોજનાની અંદર આપણે જશું એમના માટે અહીંયા વિગત માટે અહીં ક્લિક કરું ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે આ રીતના નીચે જે પશુપાલકની જેટલી પણ યોજનાઓ છે એ બધી જ યોજનાઓનું લિસ્ટ અહીંયા આવી જશે મિત્રો હવે જે પશુપાલકની યોજના છે એની અંદર બધી જ અલગ અલગ જે અનુ અનુસૂચિત જનજાતિ છે તો અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ કે સામાન્ય જાતિના અલગ અલગ અરજીઓ કરવાના કરવાની રહેશે એમની અંદર ઓનલાઈન પ્રોસેસ સેમ છે પણ અરજીઓ અલગ અલગ થશે અત્યારે આપણે જે જોશું એ અહીંયા અનુસૂચિત જનજાતિ છે પછી નીચે જશું એટલે અહીંયા અનુસૂચિત જાતિની જે યોજના છે એમના માટે છે અને સામાન્ય જાતિ માટે અહીંયા તમારે અરજી કરવાની છે તો અહીંયા આપણે કોઈ પણ એક લઈએ અનુસૂચિત જનજાતિ લઈએ તો અનુસૂચિત જનજાતિ સભાસદ પશુપાલકના પશુઓને જે ગાય ભેંસના વ્યાણ બાદ દાણ ખરીદવાની જે સહાય યોજના છે એમાં બાજુમાં વધુ વિગત માટે ક્લિક કરો તો ત્યાં આપણે ક્લિક કરવાનું છે જેવું અહીંયા મિત્રો ક્લિક કરશું એટલે અહીંયા એમના જે હેતુ છે એ અહીંયા તમને બતાવશે કે લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલો ખાણદાણ માટે ગુજરાત રાજ્ય સરકાર પચાસ ટકા લેખે સહાય આપતી હોય છે જી હા મિત્રો જે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ પશુપાલક દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત આ લાભ મળવાપાત્ર છે જી હા મિત્રો દર વર્ષે આ લાભ મળવાપાત્ર છે એક વખત રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલી ખાણદાન વિતરણ કરવાનું રહેશે જી હા મિત્રો હવે મિત્રો આપણે અહીંયા અરજી કરીશું તો અરજી કઈ રીતના કરવી એ પણ જરાક જોજો અરજી કરોની નીચે અરજી કરતા પહેલાં જે એમની ડેટ આપેલી છે ઇમ્પોર્ટન્ટ ડેટ કે એક નવ બે હજાર એકવીસથી જે આ ખાણદાનની જે યોજના છે એ શરૂ થઈ ગઈ છે અને એમની અંતિમ તારીખ છેલ્લી અરજી કરવાની તારીખ છે ત્રીસ નવ બે હજાર એકવીસ સુધી એટલે જે પણ ખેડૂતો જે ગાય અને ભેંસના વિયાણ બાદ જે ખાનદાન ખરીદવાની જે સહાય યોજના છે એમાં લાભ લેવા માગતા હોય તો ત્રીસ નવ બે હજાર એકવીસ સુધીમાં એમની ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો આપણે અહીંયા ઓનલાઈન અરજી કરો ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારી સામે પેજ આવી જશે અહીં મેં ઓલરેડી પેજ ખોલી જ રાખેલા છે કે જેથી કરીને કંઈ ઇન્ટરનેટના ઇસ્યુથી લોડ ના લે મિત્રો અહીંયા સૂચનાઓ આપેલી છે અને સ્ટેપ પણ આપેલા છે કઈ રીતના ફોર્મમાં અરજી કરવાની છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું એની પહેલાં યોજનાઓ માટેની કંઈક વિગતો છે અહીંયા ક્લિક કરીને તમે ઇન્ફોર્મેશન પણ વાંચી શકો છો નીચે જશું એટલે આપણે જે પસંદ કરેલી જે યોજનાનો જે જૂથ છે એ જૂથનું નામ છે પશુપાલનની યોજના પછી જે મુખ્ય ઘટક છે એ અનુસૂચિત જનજાતિના સભાસદ પશુપાલકોના પશુઓ ગાય અથવા તો ભેંસના વિયાણ બાદ દાણ ખરીદી પરની જે સહાય યોજના છે તો એમના માટે આપણે અરજી કરીએ છીએ એમનું આખું મુખ્ય ઘટકનું નામ આવી જશે નીચે અહીંયા તમે રજીસ્ટ્રેશન અરજદાર છો કે નહીં રજિસ્ટર જો કરાવેલા હોય તો તમે અહીંયા હા લખી શકો છો અધરવાઇઝ ના પણ તમે લખીને આગળ વધી શકો છો જેવું મિત્રો તમે અહીંયા આગળ વધી શકો ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન પર આ એ પેજ ઓપન થઈ જશે હવે અહીંયા નીચે ઘણા બધા મેનુ આપેલા છે સૌથી પહેલાં તો નવી અરજી કરવા માટે ક્લિક કરો અરજીને અપડેટ કરવા માટે ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો પ્રિન્ટ કરેલી અરજીને અપલોડ કરવાની અને છેલ્લે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક મેનુ લેતા જશું કે કઈ રીતના કયા કયા મેન્યુની અંદર કઈ કઈ વિગત દાખલ કરવાની છે છેલ્લે આપણે જે ડોક્યુમેન્ટ આપણી પાસે જે છે એ ડોક્યુમેન્ટ કઈ રીતના અપલોડ કરવા કયા ફોર્મેટમાં તો એ બધી આપણે ચર્ચા કરીશું હવે મિત્રો અહીંયા સૌથી પહેલાં તો નવી અરજી કરવા ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના ડિટેલ ખુલશે હવે આમની અંદર સૌથી પહેલાં તો અરજદારની વિગત માગવા છે તો અહીંયા આપણે અરજદારનું નામ પિતા અથવા તો પતિનું નામ અને અટક તમારે અહીંયા દાખલ કરી દેવાની છે એની પહેલાં મિત્રો ઘણી બધા ઓપ્શન પાસે અહીંયા રેડ ફૂદડી એટલે કે લાલ ફૂદડી લાલ સ્ટાર આપેલા છે તો એનો મતલબ એવો છે કે એ ડિટેલ એ માહિતી તમારે ફરજિયાત કમ્પલસરી તમારે દાખલ કરવાની છે અને એ સિવાયની જે માહિતી તમે દાખલ ન કરો તો પણ ચાલશે તો અહીંયા આપણે નામ પિતા અથવા તો પતિનું નામ અને અટક લખવાની છે ત્યાર પછી છે જિલ્લો તમે કયા ગામમાં રહ્યો છો તો એ કયા ગામ એ જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો છે જિલ્લો કર્યા પછી અહીંયા તાલુકો પસંદ કરવાનો છે અને ત્યારબાદ તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે પછી મિત્રો અહીંયા સરનામું તમારે નાખી દેવાનું છે સરનામા માટે ત્રણ ટેબ આપેલી છે ત્રણેય ટેબમાં તમે લખી શકો છો પછી પિનકોડ તમે જે સરનામું તમે જે નાખ્યું છે તમે જ્યાં રહો છો તે એરિયાનો તમારે પિનકોડ નંબર અહીંયા દાખલ કરવાનો છે ત્યારબાદ લિંક એટલે કે તમે પુરુષ છો કે સ્ત્રી છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે પસંદ કરવાનું છે પછી છે મિત્રો જાતિ કાસ્ટ તમે કઈ જ્ઞાતિમાં આવો છો એ જ્ઞાતિ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે બરાબર ત્યારબાદ છે મિત્રો આધાર કાર્ડ નંબર જે બેંક એકાઉન્ટ સાથે જોડેલ જે લિંક થયેલ છે કે નહીં એ પૂછવામાં આવેલું છે જો લિંક થયેલું હોય તો હા અથવા તો ના પછી જ મિત્રો છે અહીંયા મોબાઈલ નંબર જે હા ખાસ તમારે મોબાઈલ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી વેરિફિકેશન પણ કરી લેવો કે ઘણી વખત કેવું થતું હોય છે કે એક આંકડાના ભૂલના લીધે તમને જે આ યોજના બાબતે કોઈ મેસેજ ના આવે કે અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો એ ચેક પણ ના થાય ઓટીપી આવતા હોય છે સિક્યોરિટીના તૌર પર તો એ માહિતી તમને ના મળે એટલે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો છે ને એકવાર ચેક કરી લેવાનો પછી ઈમેલ એડ્રેસ જો તમારી પાસે ઈમેલ એડ્રેસ બનાવેલું હોય તો તમે અહીંયા દાખલ કરી શકો છો પછી મિત્રો દિવ્યાંગ છો કે કેમ એટલે કે તમે કોઈ શરીરમાં ખોટ પણ છે હેન્ડીકેપ છો કે શું જો હેન્ડીકેપ હોય અરજદાર જે અરજી કરે છે એ તો હા અથવા તો ના તમારે લખવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર ઉપર તમારે જે આધાર કાર્ડ ઉપર જે બાર આંકડાનો નંબર છે એ તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને એક્ઝેક્ટ એની નીચે એક ચેકબોક્સ આપેલું છે એ તમારે ટીક કરવાનું છે એ સેના માટે છે કે મેં જે અહીંયા આધાર કાર્ડ નંબર આપેલો છે એ રજીસ્ટ્રેશન કરાવવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સહમતી આપું છું એના માટે આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે પછી મિત્રો અહીંયા પશુઓની યાદી છે ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા તમારી પાસે ગાય છે તો કેટલી ગાય છે તો એમની સંખ્યા લખવાની છે ભેંસ છે તો ભેંસ કેટલી છે એ તમારે અહીંયા લખવાની છે ગાય અને ભેંસ સિવાયના બીજા કોઈ અન્ય પ્રાણીઓ તમે રાખતા હોય તો એના નામ લખવાના છે કયા કયા પ્રાણીઓ છે બકરી ઘેટા વગેરે વગેરે પછી અન્ય વર્ગમાં જે તમે જે અન્ય વર્ગના જે પ્રાણીઓના નામ લેખા છે તો એ ટોટલ કેટલા પ્રાણીઓ છે એ તમારે અહીંયા લખવાના છે પછી છેલ્લે કેટલા વર્ષમાં આ યોજનાનો લાભ લીધો હતો તો અહીંયા ઓપ્શન આપેલા છે છેલ્લે કેટલા વર્ષમાં જો આગળ લીધો હોય તો તમારે અહીંયા એ વર્ષ સિલેક્ટ કરવાનું છે કે ભાઈ આ વર્ષે મેં છેલ્લે લાભ લીધો હતો પછી જો ક્યારેય ના લીધો હોય તો તમારે નીચે અહીંયા બટન છે ત્યાં ક્યારેય લાભ નથી લીધો તેના પર તમારે ટીક કરવાનું છે પછી મિત્રો આગળ આ રીતના આપણે અરજદારની બધી જ માહિતી તમારે અહીંયા ભરવાની છે એન્ટ્રી કરવાની છે પછી મિત્રો આપણે આગળ જોઈએ તો આગળ દૂધ મંડળીની વિગતો તમારે અહીંયા દાખલ કરવાની છે જી હા મિત્રો દૂધ મંડળી તમારા કયા જિલ્લામાં આવે છે એમનો તાલુકો અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું તમારે નામ અહીંયા લખવાનું છે સિલેક્ટ કરવાનું છે આટલી વસ્તુ થઈ ગયા પછી રેશન કાર્ડની વિગત જી હા મિત્રો રેશન કાર્ડનો નંબર જે રેશન કાર્ડના કૂપનમાં જે પહેલાં પાનામાં જે રેશન કાર્ડનો નંબર છે એ નંબર તમારે દાખલ કરીને બાજુના સર્ચ બોક્સમાં તમારે સર્ચ કરવાનું છે જેવું મિત્રો તમે સર્ચ કરશો એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો છે એ સભ્યનું અહીંયા બાજુમાં લિસ્ટ ઓપન થશે હવે એની અંદર મુખ્ય જે અરજદાર છે આપણે જેના માટે જે અરજી કરી છે એમાં જે આપણે નામ લખ્યું છે એ નામ તમારે એમાંથી સિલેક્ટ કરી લેવાનું છે પસંદ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા નીચે નંબર આપેલો છે તોતેર બ્યાસી એ નંબર તમારે અહીંયા ચેકબોક્સમાં નાખી દેવાનો છે તોતેર બ્યાસી એ રીતના જો ઘણી વખત આ કેપ્ચાકોનમાં જો નંબર ના દેખાતો હોય ઇમેજનો લોડ થયું હોય અથવા તો કંઈ નંબરમાં ન ખબર પડતી હોય તો અહીંયા બાજુમાં ગ્રીન કલરનું જે બટન છે તે રીફ્રેશનું છે એ રિફ્રેશ કરશો એટલે નવો નંબર જનરેટ થઈ જશે ત્યારબાદ મિત્રો અહીંયા બે ઓપ્શન આપેલા છે અરજી સેવ કરો અને કેન્સલ કરો તો અહીંયા અરજી સેવ પર ક્લિક કરવાનું છે જેવું તમે અરજી સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી અહીંયા સબમિટ થઈ ચૂકી છે ત્યારબાદ મિત્રો બીજું જે મેનુ છે અરજી અપડેટ કરો તેના પર ક્લિક કરો એટલે કે અરજી અપડેટ કરવાનું કે આપણે જે કંઈ અરજી કરી છે એ અરજીમાં કોઈ પણ માહિતીમાં કંઈ ભૂલ નથી રહી ગઈ ને કોઈ સ્પેલિંગ મિસ્ટેક કંઈ નામમાં મિસ્ટેક કે મોબાઈલ નંબર નાખવામાં તો એવી કાંઈ ભૂલ નથી રેગી ને એ એકવાર તમારે ચકાસણી કરી લેવાની છે પછી ત્રીજો મેનુ છે અરજી કન્ફર્મ કરવા માટે એટલે કે ત્યાંથી તમારે અરજી કન્ફર્મ કરી લેવાની છે કે મેં જે અરજી કરી છે એ બધી ચકાસણીને કમ્પ્લીટ છે કન્ફર્મ કર્યા પછી અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો એટલે કે જે અરજીની નકલ ઝેરોક્સ કાઢવા માટે કે અહીંયા તમે ચોથા મેનુમાં જઈને અરજીની પ્રિન્ટ કાઢી શકો છો ઝેરોક્ષ કાઢી શકો છો એ ઝેરોક્ષ કાઢ્યા પછી તમારે જે પણ અરજી સંબંધિત અધિકારીઓ કે ઓફિસ દ્વારા જે એમની કચેરીએ ના જવું હોય તો તમે તમારા ઘર બેઠા તમે એ અરજીની પ્રિન્ટ કાઢી છે એમાં તમારા સાઇન અથવા તો અંગૂઠો લગાડીને તમે એ અરજીને ફોટો કે સ્કેન કરીને તમે અહીંયા અપલોડ કરી શકો છો એ અરજી તમારે અહીંયા અપલોડ કરી દેવાની છે પણ અપલોડ કરવામાં પણ મિત્રો એમની જે ફોર્મેટ છે એ જેપીજી કે પીએનજી નહીં ચાલે એ પીડીએફ ફોર્મેટમાં હોવું જોઈએ એમનું ડોક્યુમેન્ટ અને એ પણ બસો કેબી કરતાં વધારે ના હોવું જોઈએ જી હા મિત્રો બસ્સો કેબી કરતાં વધારે જો સાઇઝ હશે તો એ ડોક્યુમેન્ટ એક્સેપ્ટ નહીં કરે એટલે અહીંયા તમારે જે તમે ઝેરોક્સ કે નકલ તમે અપલોડ કરો છો એ તમારું પીડીએફ ફોર્મેટમાં હોવું જોઈએ અને બસો કે બી કરતાં વધારે ન હોવું જોઈએ મિત્રો અહીંયા એક સવાલ થશે કે હવે પીડીએફ કન્વર્ટ ક્યાં કરવા જુઓ કે એમની જે ફાઇલ છે એમની સાઈઝ મોટી છે તો એમનું શું કરવું તો મિત્રો અહીંયા જેપીજી કે પી પીએનજી ફોર્મેટમાં જો એ ફાઇલ હોય તો એને પીડીએફ કન્વર્ટર પણ ઘણા બધા અત્યારે અવેલેબલ છે ઓનલાઈન જો એમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે ત્યાંથી તમે એ લિંક પર જઈને તમે એ વેબસાઇટ પર જઈને તમે ફોર્મેટ કન્વર્ટ કરી શકો છો અને રિસાઇઝની પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દીધી છે કે જેથી કરીને તમે સાઇઝમાં પણ ફેરફાર કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છેલ્લું મેનુ હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે આની અંદર ડોક્યુમેન્ટમાં જે બેંકની જે પહેલાં પાનાની બેંકની પાસબુકના પહેલા પાનાની જેરોક્સ જોશે એમની નકલ જોશે આધાર કાર્ડની નકલ જોશે તમારો મોબાઈલ નંબર અને જે તમારી જમીન એમની સાત બાર અને આઠની ઝેરોક્સ તમારે એની અંદર અપલોડ કરવાની છે જી હા મિત્રો મિત્રો આ રીતના જ્યારે પણ તમે ફોર્મ અપલોડ ફોર્મ ભરવા બેસો ત્યારે એકવાર આ સ્ટેપ પણ વેરિફિકેશન કરી લેવા એકવાર જોઈ લેવા ચકાસણી લેવા કે એમની અંદર જે જે ડિટેલ માંગેલી છે જે જે માહિતી માગેલી છે એ બરાબર છે અને સાથે સાથે ડોક્યુમેન્ટ પણ સાથે જ રાખવા જે અરજી કરવા માટે જે પણ આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ એ બધા ડોક્યુમેન્ટ કે જેથી કરીને એક એક ડોક્યુમેન્ટ તમારે ગોતવા ના પડે મિત્રો આ રીતના તમે જે પશુપાલક જે ગાય અને ભેંસની જે વિદાયની જે ખાણદાણ જે સહાય યોજના છે એનો તમે લાભ લેવા માટે આ રીતના અરજી કરી શકો છો વધુમાં મિત્રો અમારો જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રોને શેર કરજો અને હા જો હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત